નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પ્રતાપ મોઢવાડી, એડીવાન પબ્લિક સ્કૂલ બોખીરા. આજે આપણે ધોરણ 8 નો બીજો પાઠ સૂક્ષ્મજીવો મિત્ર અને શત્રુ અને તેમાં સૂક્ષ્મજીવો અને આપણે એ મુદ્દા વિશે અભ્યાસ કરીશું. આગલા લેક્ચરમાં આપણે સૂક્ષ્મજીવો અને તેના અલગ અલગ પ્રકારો જોઈ ગયા, બેક્ટેરિયા, વાયરસ, ફૂગ, પ્રજીવ વગેરે વિશે વાત કરી હતી. હવે આપણે આજે આ મુદ્દામાં જોવાનું છે કે સૂક્ષ્મજીવો આપણે કઈ રીતના ફાયદાકારક છે, એટલે આપણે સૂક્ષ્મજીવોમાંથી કયા કયા ફાયદા મળે છે, એનાથી કયા કયા નુકસાન થાય છે. તો પેલા વાત આવે છે સૂક્ષ્મજીવોના વ્યાપારિક ઉપયોગો, એટલે કે વ્યાપારિક એટલે જે કોઈ પણ ઉદ્યોગોમાં અથવા કોઈ પણ વેપાર સાથે સંકળાયેલી વસ્તુઓમાં, કોઈ ખાવાની વસ્તુ બનાવવામાં સૂક્ષ્મજીવો કઈ રીતે ઉપયોગી છે તેના મુદ્દા અહીંયા આપેલા છે. હવે પેલું છે કે સૂક્ષ્મજીવો દહીં, ચીઝ, પનીર જેવા ડેરી ઉત્પાદનોમાં ઉપયોગી છે. હવે આપણે જાણીએ છીએ કે આ બધી વસ્તુઓ છે, દહીં છે, ચીઝ છે, પનીર છે વગેરે બધી દૂધમાંથી બને છે. તો હવે દહીં છે, એ દહીં બનવામાં પણ લેક્ટોસ બેક્ટેરિયા આપણે જરૂરી છે. આપણે જે દૂધને મેળવીએ છીએ રાતના અને સવારે દહીં બની જાય તો એના માટે લેક્ટોસ બેક્ટેરિયા છે જવાબદાર છે. ત્યાર પછી ચીઝ છે, ચીઝ પણ એનું ફર્મેન્ટેશન કરવામાં આવે દૂધનું. ત્યાર પછી છે પનીર. તો આ બધી વસ્તુઓ બનાવવામાં છે લેક્ટોસ બેક્ટેરિયા જેવા બીજા ઘણા બધા બેક્ટેરિયા છે એ ભાગ ભજવે છે. તો આ ડેરી પ્રોડક્ટના, એક તો ડેરી ઉત્પાદનોના એના ઉદ્યોગોમાં વધારે પડતો સૂક્ષ્મજીવોનો ઉપયોગ થાય છે. જેમ કે આપણે અમૂલની જે પ્રોડક્ટ્સ વાપરીએ છીએ એ બધી પ્રોડક્ટ્સ આવી બનાવવા માટે સૂક્ષ્મજીવોનો ઉપયોગ થાય છે. વધારે પડતો તો લેક્ટોસ બેક્ટેરિયાનો ઉપયોગ થાય છે. એના સિવાય કોઈ આથો લાવવાની પ્રક્રિયા હોય તો ક્યારેક ઈસ્ટનો પણ ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી બીજું છે બેકરીની પ્રોડક્ટ્સ, એટલે કે બેકરીમાંથી જે પણ વસ્તુઓ આપણે ખાવાનો, બેકરીની વસ્તુઓનો ખાવામાં ઉપયોગ કરીએ છીએ, જેમ કે બ્રેડ છે, કેક છે, પેસ્ટ્રીઝ છે, આ સિવાય બિસ્કીટ છે, એ બધું બનાવવામાં પણ ઈસ્ટ નામની ફૂગનો ઉપયોગ થાય છે. ઈસ્ટ છે એક પ્રકારની ફૂગ છે, એનો ઉપયોગ બ્રેડ, કેક, પેસ્ટ્રીઝ, બિસ્કીટ, પછી જે આપણે પાઉં આવે છે, એ બધું બનાવવા માટે ઈસ્ટ નામની ફૂગનો ઉપયોગ થાય છે. હવે ઈસ્ટનો ઉપયોગ બીજી જગ્યાએ જ્યારે અથાણા બનાવતો હોય તો જે મોટા પાયે અથાણાનું ઉત્પાદન થાય છે તેમાં પણ ઈસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. હવે ઈસ્ટ છે એક પ્રકારની ફૂગ છે જે આઠવણની પ્રક્રિયામાં ભાગ ભજવે છે. તો આ બધી વસ્તુઓ બનાવતી વખતે આઠવણની પ્રક્રિયા થાય છે અને આઠવણની પ્રક્રિયામાં સૌથી વધારે મહત્વની છે ઈસ્ટ. તો આ વાત થઈ બેકરી પ્રોડક્ટ્સની. હવે આવે છે જે મદ્યપાન, એટલે કે દારૂ જેવા નશાકારક પીણાનો આપણે ઉપયોગ કરીએ છીએ તે બનાવવામાં પણ ઈસ્ટનો ઉપયોગ થાય છે. જેમ કે આલ્કોહોલ, દારૂ અને વિનેગર. વિનેગર એટલે એસિટિક એસિડ. હવે વિનેગર જ્યારે આપણે કોઈ ચાઇનીઝની દુકાને ચાવમીન કે એવું કંઈક ખાવા જાય ત્યારે જે એક સ્પ્રેથી એ આગ જેવું જોવા મળે તમને, એ સ્પ્રેમાં જે દ્રવ્ય ભરેલું હોય એ છે વિનેગર. જેના લીધે ખોરાકમાં થોડી ઘણી ખટાશ છે એ ઉમેરાય. આ સિવાય જ્યારે આપણે બહારથી અથાણા લઈએ છીએ તૈયાર, જે એ તૈયાર અથાણામાં પણ વિનેગરનો ઉપયોગ થાય છે. તો આલ્કોહોલ, દારૂ અને વિનેગર. આલ્કોહોલ જે છે અત્યારે આપણે બધા સેનેટાઈઝરથી બધા વાકેફ છીએ, તો આ સેનેટાઈઝર છે એમાં પણ આલ્કોહોલનો વધારે પ્રમાણમાં ઉપયોગ થાય છે. તો એ આલ્કોહોલ બનાવવામાં પણ ઈસ્ટની જરૂર છે એ પડે છે. પછી જે પીવામાં આપણે દારૂ વાપરવામાં આવે છે એ દારૂ બનાવવામાં અને વિનેગર બનાવવામાં, ત્રણેય વસ્તુઓ બનાવવા માટે સૂક્ષ્મજીવોનું, એટલે કે અહીંયા ઈસ્ટ યાદ રાખવાનું, ઈસ્ટ છે એનો ઉપયોગ મહત્વપૂર્ણ થાય છે. તો આ વાત થઈ એના વ્યાપારી ઉપયોગની. હવે ઔષધીય રીતે કે દવામાં કઈ રીતે આપણે સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરી શકીએ. હવે આપણે અહીંયા એક પ્રશ્ન એ થતો હોય કે સૂક્ષ્મજીવો છે એ જ રોગો ઉત્પન્ન કરે છે, જેમ કે COVID-19 છે. તો એ COVID-19 ને લીધે જ અત્યારે કોરોના, બધા કોરોનાની મહામારી ફેલાણી છે. તો હવે એ કઈ રીતે ઔષધ તરીકે ઉપયોગ થઈ શકે, તો એની વાત આપણે અહીંયા કરવામાં આવી છે. પહેલું છે કે વિશિષ્ટ પ્રકારના સૂક્ષ્મજીવોનું સંવર્ધન કરીને એન્ટીબાયોટિક્સનું ઉત્પાદન કરવામાં આવે છે. એન્ટીબાયોટિક રોગકારક સૂક્ષ્મજીવોને નાશ કરી તેમની વૃદ્ધિ અટકાવે છે. આ રીતે રોગોના ઉપચાર એન્ટીબાયોટિક્સ વપરાય છે. હવે પહેલું આવે છે એન્ટીબાયોટિક્સ. હવે એન્ટીબાયોટિક્સ છે એ એવી દવાઓ છે જે આપણે નોર્મલ તાવ અને શરદી થયા હોય ત્યારે એન્ટીબાયોટિક્સની દવાઓ આપવામાં આવે. એન્ટીબાયોટિક્સની દવાઓને લીધે જે રોગ છે એ તરત નાશ પામતો નથી, પણ જે રોગકારક સૂક્ષ્મજીવો હોય છે એની વૃદ્ધિ અટકી જાય છે. વૃદ્ધિ અટકે એટલે એના રોગના લક્ષણો ઉપર આપણે કાબુ મેળવી શકીએ. જેમ કે રેટ્રોવાયરસને લીધે શરદી થાય છે, તો એ શરદી જ્યારે થતી હોય ત્યારે આપણે એન્ટીબાયોટિક્સ લઈએ તો એન્ટીબાયોટિક્સ
પહેલા તો એના લક્ષણો જે છે, આપણું નાક બંધ થઈ જવું, માથું દુખવું, ગળું દુખવું, એ બધા લક્ષણો ઉપર પહેલા તો કાબુ મેળવે. એ કાબુ મેળવ્યા પછી જે રોગકારક સૂક્ષ્મજીવ છે, જે રેટ્રોવાયરસ છે, એના ઉપર અસર કરી ને રોગ છે એને સંપૂર્ણ બંધ કરી દે, તો આપણે રોગ છે એનાથી સાજા થઈ જાય. તો એન્ટીબાયોટિક છે એનો કોર્સ એક તો લાંબો હોય, તમને શરદી પણ થઈ હોય તો તમને બે કે ત્રણ દિવસની એન્ટીબાયોટિક્સનો કોર્સ છે આપવામાં આવે, એ પૂર્ણ કરો એટલે તમને લક્ષણો તમારા જે જોવા મળતા હોય કોઈ પણ રોગના, તો એ લક્ષણો પહેલાં તો અટકે ને ત્યારબાદ તમે સંપૂર્ણ રોગમુક્ત થઈ જાઓ. હવે બીજું આવે છે કે રોગોને થતા અટકાવવા માટે રસીનો ઉપયોગ થાય છે. આ રસી બનાવવા માટે પણ સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આ મહત્વપૂર્ણ બાબત છે. અત્યારના સમયમાં જે આપણે જે રસીનો વધારે પડતો ઇંતજાર કરીએ છીએ બધા કોરોનાની, તો એ રસી બનાવવા માટે પણ સૂક્ષ્મજીવોનો ઉપયોગ થાય છે. હવે જે રસી છે એ રસી ખરેખર શું છે, તો કે જે રોગકારક સજીવ દ્વારા રોગ ઉત્પન્ન થયો છે તેને જ ડાયલ્યુટ કરી, તેની સાંદ્રતા ઓછી કરી અથવા તેને થોડાક મૃત કરીને પછી એને જ રસી તરીકે ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે પોલિયોનું આપણે પોલિયોની રસીથી આપણે બધા વાકેફ હશે. પોલિયોના ટીપા આપણે નાના હતા ત્યારે પોલિયોના ટીપા પીવા જતા, તો પોલિયોની રસી અને પોલિયોના ટીપા શું છે, તો કે એ પોલિયોના જ વાયરસ છે જેને ડાયલ્યુટ કરીને સાંદ્રતા ઓછી કરી અથવા એને મૃત કરીને પછી આપણે આપવામાં આવે છે. એટલે ઝેરનું મારણ ઝેર એ સિદ્ધાંત છે અહીંયા લાગુ પડે છે. જે રોગકારક સજીવ દ્વારા રોગ થયો હોય એને મારવા માટે જ એના જ જેવા બીજા વાયરસો છે એને મૃત કરીને આપણા શરીરમાં ઇન્જેક્ટ કરવામાં આવે. હવે રસી છે આપણે બે પ્રકારે મુખ્યત્વે તો જોવા મળે. જે આપણે પોલિયોની રસી છે એ મોઢા વાટે જે ટીપા સ્વરૂપે લેવામાં આવે છે, અને બીજું છે કે ઇન્જેક્શન દ્વારા દેવામાં આવે. તો આ રસીઓ છે એ પણ એ જ સૂક્ષ્મજીવો છે. તો આ બે રીતે આપણે ઔષધીય રીતે પણ સૂક્ષ્મજીવો છે એ આપણા માટે ફાયદાકારક છે. થેન્ક યુ.